ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, તો હું છું મિલન સર ને આજે આપણે એમ્પ્લોયબિલિટી સ્કિલ્સ સેમેસ્ટર 1 મોડ્યુલ 1 ઇંગ્લિશ લિટરેસી વિશે વાત કરીશું. તો આજે આપણે જે એમસીક્યુ છે ને એ કમ્પ્લીટ કરવાની કોશિશ કરશું, બરાબર? તો અહીંયા જો પહેલો પ્રશ્ન છે એ છે આ રેઝ્યુમ શુડ બી, તો આમાં ચાર ઓપ્શન દીધેલા છે. તો એમાં જો જે ઓપ્શન એ છે શોર્ટ એન્ડ પ્રિસાઇઝ, પછી બીજું ઓપ્શન છે ફેન્સી એન્ડ કલરફુલ, ત્રીજું છે હેવિંગ લોંગ એન્ડ ડિટેલ્ડ ઇન્ફોર્મેશન, ડી ઓપ્શન છે હેવિંગ એક્રોનિમ્સ એન્ડ એબ્રિવિએશન. તો જુઓ, આ જે ચાર ઓપ્શન છે ને એમાંથી આપણે એક એક ઓપ્શન ડિસ્કસ કરશું, જેનાથી શું છે જો તમને કોઈ બીજો પ્રશ્ન આવે ને તો આના રિલેટેડ તમને એ બી ખબર પડી જાય કે એ શું છે, બરાબર? તો સ્ટાર્ટિંગના ક્વેશ્ચન થોડો ટાઈમ લઈશ, પછી આપણે ડાયરેક્ટ આન્સર મળી જશે, બરાબર? તો અહીંયા જો આપણે ઓપ્શન ડીથી ચાલુ કરીએ કે રેઝ્યુમે શુડ બી હેવિંગ એક્રોનિમ્સ એન્ડ એબ્રિવેશન, તો જો એક્રોનિમ્સ એન્ડ એબ્રિવેશન એટલે શું ખબર? કે ફોર એક્ઝામ્પલ આપણે સીઆઈડી લખેલું છે, ખબર બરાબર? તો એ સીઆઈડીનો ફૂલ ફોર્મ બાજુમાં લખેલું હોય કે ક્રાઇમ ઇન્વેસ્ટિગેટિંગ ડિપાર્ટમેન્ટ, બરાબર? તો એને કહેવાય એક્રોનિમ એન્ડ એબ્રિવેશન. તો રેઝ્યુમમાં કોઈ એક્રોનિમ કે એબ્રિવેશન ઉપયોગ નથી થતો, તો ઈ ઓપ્શન કેન્સલ થઈ ગયો, બરાબર? એના પછી સી ઓપ્શનમાં આવી હેવિંગ લોંગ એન્ડ ડિટેલ ઇન્ફોર્મેશન. જો લોંગ એન્ડ ડિટેલ ઇન્ફોર્મેશન હોય તમારે તો ઈ મોસ્ટલી કેરિક્યુલમ વિટે કાં તો સીવી બી કહેવાય છે, બરાબર? ને ઈ જે સીવી છે ને એનો શોર્ટ વર્ઝન છે રેઝ્યુમે, બરાબર? તો ઈ જે સી ઓપ્શન છે એ બી કેન્સલ થઈ જશે. એના પછી અહીંયા જે બી ઓપ્શન છે ફેન્સી એન્ડ કલરફુલ, તો જો આ ફેન્સી એન્ડ કલરફુલ શું છે, જ્યારે તમે નાના સ્ટાન્ડર્ડ્સમાં હતા, બરાબર, તો ત્યારે તમને તમારા ટીચર કહેતા કે કાલે તમારી મમ્મી તમારા પપ્પા કાં તો તમારી ફેમિલી વિશે લખીને આવ્યો છું, બરાબર, નીટ હોવું જોઈએ ને સાઈડમાં બહુ બધા કલર બી પૂરજો. તો એ બધું શું છે એક ઇન્ફોર્મલ ટાઈપ એક હોમવર્ક હતો, બરાબર? તો એ લાગુ નથી પડતો. અહીંયા આપણે જો રેઝ્યુમેની વાત કરીએ તો મેં તમને કીધેલું છે કે એક સીવીનો શોર્ટ ફોર્મ છે, તો એ જે શોર્ટ છે, બરાબર, શોર્ટ ફોર્મ એ મોસ્ટલી શોર્ટ એન્ડ પ્રિસાઇઝ હોય, બરાબર? તો અહીંયા જે આન્સર છે એ છે શોર્ટ એન્ડ પ્રિસાઇઝ, બરાબર? અહીંયા આન્સર છે શોર્ટ એન્ડ પ્રિસાઇઝ. હવે આના પછી અ રિટન ડિસ્ક્રિપ્શન ઓફ ડ્યુટીઝ એન્ડ રેસ્પોન્સિબિલિટીઝ ટુ બી કેરીડ આઉટ ઇન અ જોબ ઇઝ કોલ્ડ સીવી, જોબ ડિસ્ક્રિપ્શન, રેઝ્યુમે અને જોબ એપ્લિકેશન. જો અહીંયા જે ચાર ઓપ્શન દીધેલા છે, તો અહીંયા આપણે શું ક્વેશ્ચનમાં પૂછ્યું છે કે કોઈ બી જોબ હોય, બરાબર, એમાં શું કઈ કઈ ડ્યુટીઝ છે, પછી એમાં કઈ કઈ રેસ્પોન્સિબિલિટી તમારે ઉઠાવવાની છે, તો એ મોસ્ટલી શેમાં લખેલી હોય, બરાબર? હવે તમે રેઝ્યુમે આપ્યું છે તો એમાં તો ઓબ્વિયસલી તમને ખબર નથી કે કઈ જોબ છે. તમને ખબર છે કે પ્રોફેસર બનવાનો કે કંપનીમાં જવાનો, તો બેઝિક તમને ખબર હોય, પણ કેટલો ટાઈમ બધું હોય જોબનો, જોબને વિશે, તો એ સીવી કે રેઝ્યુમેમાં ન આવે. તો એ બે ઓપ્શન કેન્સલ થઈ ગયા, બરાબર? હવે એના પછી ઓપ્શન કઈ વધ્યું, તો અહીંયા બે ઓપ્શન વધ્યા, જોબ ડિસ્ક્રિપ્શન ને જોબ એપ્લિકેશન. હવે જોબ એપ્લિકેશન હું એટલે જ્યારે તમે જોબ માટે એપ્લાય કરો તો એને કહેવાય જોબ એપ્લિકેશન ઈમેલ થ્રુ, બરાબર? ને એક ઓપ્શન બાકી છે જે છે જોબ ડિસ્ક્રિપ્શન, જે એકચ્યુઅલી સાચું ઓપ્શન છે, બરાબર? જોબ ડિસ્ક્રિપ્શન, બરાબર? હવે અહીંયા ત્રીજો પ્રશ્ન એ છે કે અ રિટન ડિસ્ક્રિપ્શન ઓફ ડ્યુટીઝ, બરાબર, એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ ટુ બી કેરીડ આઉટ એન અ જોબ ઇઝ કોલ્ડ, આપણે ડિસ્કસ કરેલું છે કે જોબ ડિસ્ક્રિપ્શન. એના પછી આફ્ટર રિસીવિંગ ઇન્ટરવ્યૂ કોલ વોટ ઇઝ અ નેક્સ્ટ સ્ટેપ, જ્યારે તમને ઇન્ટરવ્યૂ કોલ આવે છે તો ત્યારે તમે શું કરો છો, બરાબર? બેઝિકલી ઇન્ટરવ્યૂ જે કોલ છે ક્યારે તમને આવે, જ્યારે તમે રેઝ્યુમે સેન્ડ કર્યું હોય, બરાબર, કાં તો તમે ઇનવોઇસ સેન્ડ કર્યો હોય રેઝ્યુમે સેન્ડ કર્યા પછી, બરાબર? તો તમારું ઓલરેડી રેઝ્યુમે તૈયાર જ છે, તો અહીંયા જે છે કે સેન્ડ રેઝ્યુમ, પછી પ્રિપેર ધ રેઝ્યુમ, સેન્ડ એપ્લિકેશન લેટર, તો એ બધું લાગુ નથી પડતો. અહીંયા સીધી વાત એ છે કે આના પછી જો તમને કોલ આવે, તમારી સીવી એ લાયક હોય, તો તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવશે, બરાબર? તો અહીંયા એપિયર એટ ઇન્ટરવ્યૂ. આના પછી ક્વેશ્ચન આવે છે ચૂઝ સુટેબલ ડબલ્યુ એચ વર્ડ ફોર ધ ગીવન
સેન્ટેન્સ બરોબર, આપણે પ્રોપર વર્ડ સિલેક્ટ કરવાનો છે. શેના માટે? કે આ જે સેન્ટેન્સ આપણે આપેલું છે એના માટે. તો ડેશ એનિમલ ડુ યુ લાઈક, બરોબર. તો આમાં જો વિચ, વાય, વેર, વેન, તો આમાં વિચ એનિમલ ડુ યુ લાઈક, બરોબર, કયું એનિમલ તમને ગમે છે. તો આમાં સીધો આન્સર આ ઇંગ્લિશ લિટરેચર, સોરી ઇંગ્લિશ ગ્રામર ઉપર છે બધું, બરાબર. તમારી ઈડીના આઈ થિંક ફર્સ્ટ ચેપ્ટરમાં દીધેલું છે આ ડિટેલમાં, કે તમારે વિચ છે, પછી વાય છે, વેર, વેન, ધેર, ધીસ, ધીસ બધું ક્યાં ઉપયોગ કરવાનો. આના પછી ચૂઝ ધ કરેક્ટ પંચ્યુએશન માર્ક આફ્ટર ધ વર્ડ રોહન ઇન ધ ગિવન સેન્ટેન્સ, બરાબર. રોહન, ડેવિડ એન્ડ રેમ આર પ્લેઈંગ હાઈડ એન્ડ સીક. તો અહીંયા શું છે, કોમા, પછી અંડરસ્કોર, કાં તો પીરિયડ, સ્લેશ ને હાઈફન. જો અહીંયા રોહન, ડેવિડ, બરાબર. હવે આપણે આમાં કીધેલું છે કે રોહન પછી એક પંચ્યુએશન માર્ક ઉપયોગ કર્યો, બરાબર. તો કયો ઉપયોગ કરવાનો છે? આપણે ડાયરેક્ટલી શું છે, અંડરસ્કોરને ઉપયોગ કરશું. શું કામ? કે આ એક સેન્ટેન્સ છે, આ કોઈ પેલો ઇન્સ્ટાગ્રામ પોસ્ટ નથી કે અંડરસ્કોર આપણે લગાવીએ, તો એ તો આવે જ નહીં. એના પછી આમાં આપણે દીધેલો છે કે રોહન એક વ્યક્તિ છે, બરાબર. એના પ્લેસમેન્ટમાં કોઈ બીજી વ્યક્તિ નથી. તો અહીંયા કેવું છે કે રોહન એન્ડ રામ, બરાબર, રોહન, ડેવિડ એન્ડ રામ આર પ્લેઈંગ હાઈડ એન્ડ સીક, ત્રણ જણ છે. તો આપણે આ રોહન ને ડેવિડને અલગ કરવાના છે. તો એ મોસ્ટલી આ કોમાથી થાય, બરાબર. આ બધા ઇંગ્લિશ ગ્રામરમાં તમને આવે જ છે ઈડીમાં. એના પછી ચૂઝ ધ કરેક્ટ રિસ્પોન્સ ફોર ધ ગિવન ક્વેશ્ચન. હાઉ હેવ યુ બીન, બરાબર. તમને કોઈ પૂછે હાઉ હેવ યુ બીન, તો વેરી વેલ એન્ડ યુ, એ આન્સર આવે છે, બરાબર. આપણે સામેથી એવો જ રેસ્પોન્સ આપણે આપવો જોઈએ, બરાબર. એ પ્રમાણે જે રેસ્પોન્સ આપણે પ્રોફેશનલ રીતે આપવો જોઈએ એ આમાં પૂછ્યું છે. આમાં કોઈ એવું નથી કે તમે ફ્રેન્ડ્સને મળવા જાઓ ને એવું કંઈ છે. આમાં તમને ડાયરેક્ટ પેલું પૂછ્યું છે. અરે હા, તો વેરી વેલ એન્ડ યુ, બરાબર. એને આગળ જેટલું પૂછ્યું એટલું કહે છે. પછી થેન્ક યુ એન્ડ યુ, સેમ ટુ યુ, એ બધું શું છે, એ ઇન્ફોર્મલ થઈ જાય છે. હવે આના પછી આઠમો પ્રશ્ન, કે ચૂઝ ધ કરેક્ટ રેસ્પોન્સ ઓફ ધ ગિવન ક્વેશ્ચન. વેન ડીડ ધ એક્સિડન્ટ હેપન, બરાબર. આનો સીધો આન્સર છે એટ 10:30 લાસ્ટ નાઇટ, બરાબર. વેન ડીડ ધ એક્સિડન્ટ હેપન, પાસ્ટ ટેન્સ છે, બરાબર. ને આપણે કોઈ એવો નથી કે પાસ્ટ પ્રેઝન્ટ કે પેલું છે, ફ્યુચર પ્રેઝન્ટ કે એવું કશું જ નથી. આમાં ટોટલ પાસ્ટ છે, એટલે એટ 10:30 લાસ્ટ નાઇટ, એટલે ટોટલ પાસ્ટ આવે. ઇન ધ હોટલ, ડ્યુરિંગ ટ્રાવેલિંગ, ઓન ધ ટેબલ, એ બધે ન આવે. હવે ચૂઝ ધ કરેક્ટ ટેન્સ ઓફ ધ વર્બ આઈ ડેશ મ્યુઝિક વેન આઈ વોઝ ચાઇલ્ડ, બરાબર. તો આમાં આઈ લર્ન મ્યુઝિક વેન આઈ વોઝ ચાઇલ્ડ. જો અહીંયા આઈ વોઝ ચાઇલ્ડ એટલે આ જે માણસ તમને કહે છે કે હું જ્યારે નાનો હતો ત્યારે મને, મેં મ્યુઝિક શીખ્યું હતું, બરાબર. અત્યારે એ ચાઇલ્ડ નથી રહ્યો. તો અહીંયા શું છે કે આઈ લર્ન, કાં તો આઈ એમ લર્નિંગ, આઈ વિલ લર્ન, એ બધું ન આવે. ઓકે, આ ઓલરેડી એક પાસ્ટ ઇવન્ટ, સોરી પાસ્ટ ઇવન્ટ થઈ ગઈ છે, બરાબર. તો પાસ્ટ ઇવન્ટ થઈ ગઈ છે તો એમાં કોઈ બી પ્રેઝન્ટ વસ્તુ ન આવે. આ એક જૂની વાત છે. તો આઈ લર્ન, લર્ન શું કામ, એટલે શીખી લીધેલું છે, બરાબર. તો આઈ લર્ન મ્યુઝિક વેન આઈ વોઝ અ ચાઇલ્ડ, બરાબર. તો ઓપ્શન ડી આવશે. એના પછી કેરિકુલમ વિટે ઇઝ ઓલ્સો નોન એઝ, મેં તમને કીધેલું છે, એનો શોર્ટ ફોર્મ શું છે સીવીનો, તો કે રેઝ્યુમે, જે આપણે પહેલાં ડિસ્કસ કરેલો. એના પછી કેરિકુલમ, આ પાછો એને ક્વેશ્ચન છે, કેરિકુલમ વિટે ઇઝ ઓલ્સો નોન એઝ રેઝ્યુમે. હવે આના પછી આવે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ, એક મિનિટ, ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ કમ્પેરેટિવ એડજેક્ટિવ, યોર પેન્સિલ ઇઝ ડેશ ધેન માઇન, બરાબર. તો આમાં શું છે કે ઓપ્શન બી લાગુ પડે, યોર પેન્સિલ ઇઝ શાર્પર, શાર્પ ના આવે, શાર્પર આવે, બરાબર. હવે આના પછી 11મો ક્વેશ્ચન, કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ ફ્યુચર ટેન્સ ઓફ ધ વર્બ, વી ડેશ ટુ ધ ઝૂ આફ્ટર બ્રેકફાસ્ટ. આમાં આપણે ફ્યુચર ટેન્સ લગાવવાનો છે, બરાબર. તો આમાં શું છે, ફ્યુચર ટેન્સ લગાવવાનો છે. તો આમાં જે ઓપ્શન એ અને ઓપ્શન સી છે ને, એ કેન્સલ આઉટ થઈ જાય છે. ઓકે, ઈ
પાસ્ટ ટેન્સ છે, બરાબર? તો આમાં બે છે, આર ગોઈંગ, વિલ ગો, બરાબર? વી આર ગોઈંગ ટુ ધ ઝૂ આફ્ટર બ્રેકફાસ્ટ, વી વિલ ગો ટુ ધ ઝૂ આફ્ટર બ્રેકફાસ્ટ, બરાબર? આમાં આફ્ટર બ્રેકફાસ્ટ એટલે જમ્યા પછી, આપણે અત્યારે જાતા જાતા જમતા નથી, એટલે આમાં જે ઓપ્શન ડી છે ને એ સાચો છે આ બંનેમાંથી, બરાબર? આ કન્ફ્યુઝિંગ ટાઈપ ક્વેશ્ચન છે. તો વી એક સોરી વી વિલ ગો, બરાબર, ટુ ધ ઝૂ આફ્ટર બ્રેકફાસ્ટ. એના પછી ક્વેશ્ચન નંબર 14, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ ધ કરેક્ટ વર્ડ, ધે ડેશ ગુડ ફ્રેન્ડ્સ, બરાબર? તો આમાં સીધી રીતે ધે આર ગુડ ફ્રેન્ડ્સ, બરાબર? ધે ડેશ ગુડ ફ્રેન્ડ્સ, આમાં જે કરેક્ટ વર્ડ છે ધે આર ગુડ ફ્રેન્ડ્સ. શું કામ કે અહીંયા બે જણની વાત થાય છે, બરાબર? આમાં એવું નથી કે કોઈ બી પાસ્ટ ટેન્સની વાત થાય છે, આમાં પ્રેઝન્ટની વાત થાય છે, એટલે વોઝ તો નીકળી જાય, એના પછી બે જણની વાત થાય છે એટલે એમ ને ઇઝ બી નીકળી જાય, આમાં આર આવે. એક એક વ્યક્તિથી વધારેની વાત કરીએ તો એમાં આર આવે, બરાબર? વી આર ગોઈંગ ધેર, બરાબર? એવી રીતે ધે આર ગુડ ફ્રેન્ડ્સ, ધીસ પેન્સિલ્સ આર માઇન, બરાબર? એના પછી ક્વેશ્ચન નંબર 15, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ ઓફ ધ વર્ડ, ધ ટ્રેન ડેશ થ્રુ ધ ટનલ, બરાબર? હવે પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ એટલે શું છે કે અત્યારે એ ઇવેન્ટ થઈ રહી છે ને આગળ ઉપર બી એ થવાની છે, બરાબર? તો આ જે બે ઇવેન્ટ છે એ એક સાથે થાય છે ને આગળ આપણે ખબર છે, આપણે ગેરંટી છે કે એ થવાની છે, બરાબર? તો ધ ટ્રેન પાસ્ટ ન આવે. શું કામ કે એ પાસ્ટ ટેન્સ થઈ ગયો, હેડ પાસ્ટ એ બી ના આવે, હોકા એ બી થોડો એ પાસ્ટ પ્રોગ્રેસિવ ટેન્સ, આઈ ગેસ તમને આવ્યું હોય તો એ બી આવે. વોઝ પાસિંગ, જો વોઝ પાસિંગ આવી ગયું એ બી થોડો, એ આપણે પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સમાં નથી વાત કરતા. તો અહીંયા હેડ પાસ્ટ સોરી ઇઝ પાસિંગ આવે કે અત્યારે આપણે પાસ બી કરીએ છીએ, બરાબર, ને અત્યારે એ ઇવન થાય છે ને આગળ બી થવાની છે, તો પ્રેઝન્ટ પ્રોગ્રેસિવ ટેન્સ, બરાબર? પ્રોગ્રેસ બી આપણે કરીએ છીએ એમાં થોડું થોડું ફ્યુચરનું, ને અત્યારે એ ઇવન બી થાય છે. હવે આના પછી આવે ફિલ ઇન ધ બ્લેન્ક વિથ પ્રોપર ઇન્ટરોગેટિવ એડજેક્ટિવ, ડેશ આર યુ ગોઈંગ, બરાબર? ઇન્ટરોગેટિવ એડજેક્ટિવ એટલે આપણે શું છે કે આપણે કોઈ ઇન્ટરેક્શન કરતા હોય, બરાબર, કોઈ જોડે, તો આપણે આ ચાર ઓપ્શનમાંથી કઈ ઓપ્શનનો ઉપયોગ કરીએ. તો અહીંયા ડાયરેક્ટલી વેર આર યુ ગોઈંગ આવે, બરાબર, વિચ, વોટ કે હુ ન આવે. એના પછી ફિલ ઇન ધ બ્લેન્ક વિથ પ્રોપર પ્રોનાઉન, આઈ મેડ ધીસ કેક, માય સેલ્ફ, યોર સેલ્ફ, હિમસેલ્ફ કે ઇટ સેલ્ફ. જો આમાં શું છે, ચાર ઓપ્શનમાંથી જો ઇટ સેલ્ફ છે તો કેક એની જાતે બનતી નથી, તો એ ઓપ્શન કેન્સલ થઈ જાય, બરાબર? હિમસેલ્ફ, તો આમાં મેં જ બનાવી છે તો હું શું કામ કહું કે મેં આ કેક હિમસેલ્ફ બનાવ્યો, એટલે હિમસેલ્ફ એટલે એક ટાઈપનો એક આપણે શું કહેવાય, આઈ મેડ ધીસ કેક હિમસેલ્ફ, એટલે કેક કોઈ માણસ નથી કે આપણે એને બનાવ્યું છે, બરાબર, કાં તો એની મેળે બની ગયું છે, તો એ લાગુ નથી પડતો. આઈ મેડ ધીસ કેક યોર સેલ્ફ, આ તો કેવી વાત, આ કેવી વાત થાય કે આ મેં આ કેક તમારી મેળે બનાવી, આ વર્ડ એવો, આ આજે યોર સેલ્ફ છે એવો વર્ડ, તો એક જ ઓપ્શન બાકી છે કે માય સેલ્ફ, બરાબર, આઈ મેડ ધીસ કેક માય સેલ્ફ, મેં મારી જાતે કેક બનાવી છે. પછી ફિલ ઇન ધ બ્લેન્ક વિથ પ્રોપર પ્રોનાઉન, શી મેડ ધીસ કેક ઇટ સેલ્ફ, માય સેલ્ફ, હર સેલ્ફ કે હિમસેલ્ફ, બરાબર? હવે અહીંયા શું છે, પ્રોપર પ્રોનાઉન આપણે ઉપયોગ કરવાનો છે, બરાબર? હવે અહીંયા શું છે, શી મેડ ધીસ કેક ઇટ સેલ્ફ ન હોય, બરાબર, કેક એની જાતે નથી બન, શી મેડ ધીસ કેક માય સેલ્ફ, બરાબર, એનીએ મારી મેળે આ કેક બનાવી, એવું તો હોઈ ન શકે, તો પહેલાં બે ઓપ્શન કેન્સલ થઈ જાય. પછી ત્રીજું ને ચોથું ઓપ્શન રહે કે આમાં પણ શી આવે છે, તો શી હોય તો એ પ્રમાણે હિમ ના આવે, હર આવે, બરાબર, ફેમિનિન જેન્ડર, બરાબર, તો શી મેડ ધીસ કેક હર સેલ્ફ. એના પછી આવે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ પ્રોપર રિફ્લેક્ટિવ રિફ્લેક્સિવ પ્રોનાઉન, શી વોઝ હર્ટ, આમાં પાછો એ સેમ વસ્તુ આવે છે, શી વોઝ હર્ટ હર સેલ્ફ, બરાબર? એના પછી ક્વેશ્ચન નંબર 20, ફિલ ઇન ધ બ્લેન્ક વિથ સ્યુટેબલ એડજેક્ટિવ ફોર ધ ગીવન સેન્ટેન્સ, ધ લિટલ ગર્લ્સ ડેશ આઈઝ રિવીલ્ડ હર મિસચીફ, બરાબર? તો અહીંયા
આપણે આંખોની જે ફિઝિકલ મૂવમેન્ટ છે એને આપણે દર્શાવીએ છીએ, બરાબર, કે જ લિટલ ગર્લ્સ ડેશ આઈઝ રિવીલ્ડ હર મસ્કિયર. તો અહીંયા આપણે એ નથી ખબર કે છોકરીને આંખોમાં તકલીફ છે, કાં તો એને એની નજર નાની છે, કાં તો એની નજરમાં ચબ્બીનેસ છે, એ કશું જ નથી. આમાં ટ્વિંકલિંગ છે, બરાબર. ધ લિટલ ગર્લ્સ ટ્વિંકલિંગ આઈઝ રિવીલ્ડ હર મિસ્ચીફ, બરાબર. એના પછી ક્વેશ્ચન નંબર 21, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ સ્યુટેબલ પ્લેસ પ્રિપોઝિશન. માય હાઉસ ડેશ થર્ડ ફ્લોર. હવે આમાં શું છે, સ્યુટેબલ પ્લેસ પ્રિપોઝિશન છે, બરાબર. સ્યુટેબલ પ્લેસ પ્રિપોઝિશન પ્રમાણે માય હાઉસ ઇઝ ઓન ધ થર્ડ ફ્લોર, બરાબર. માય હાઉસ ઇઝ ઓન ધ થર્ડ ફ્લોર. એના પછી ક્વેશ્ચન નંબર 22, ફિલ ઇન ધ કરેક્ટ ક્વેશ્ચન વર્ડ સોરી ફિલ ઇન ધ કરેક્ટ ક્વેશ્ચન વર્ડ ડેશ ઇઝ ધ સ્પીકર એટ ધ ફંક્શન, બરાબર. તો અહીંયા વોટ વેન ને વાય ના આવે. આમાં આપણે પૂછીએ છીએ કે કોણ છે જે બોલવાનો છે, બરાબર. તો હુ આવે, હુ ઇઝ ધ સ્પીકર એટ ધ ફંક્શન. એના પછી આવે છે લો લેવલ લેંગ્વેજ ઇઝ ઓલ્સો કોલ્ડ સોર્સ લેંગ્વેજ, મિડિલ વેર, મશીન લેંગ્વેજ કે એસેમ્બલી લેંગ્વેજ, બરાબર. તો લો લેવલ લેંગ્વેજ ઇઝ ઓલ્સો કોલ્ડ મશીન લેંગ્વેજ. જો મશીન લેંગ્વેજ એટલે આપણે મોસ્ટલી મશીન લેંગ્વેજની વાત કરીએ તો એ બીટ લેંગ્વેજ વાપરે છે, બરાબર. 0 અને 1, બરાબર, એ બે ડિજિટ્સનો જ ઉપયોગ કરે છે. એના ઉપરથી જ બીજી આખું કોમ્પ્યુટર ઓપરેટ કરે છે. તો એ એક ટાઈપની લો લેવલ લેંગ્વેજ છે, બરાબર. એના પછી પ્રોનાઉન્સિએશન રિફર્સ ટુ ડિફથોંગ, કોન્સોનેન્ટ, પંચ્યુએશન કે પ્રોડક્શન ઓફ સાઉન્ડ, બરાબર. પ્રોનાઉન્સિએશન રિફર્સ ટુ પ્રોડક્શન ઓફ સાઉન્ડ, બરાબર. જ્યારે આપણે કોઈ ગીત ગાઈએ તો એમાં બી આપણો મોઢામાંથી અવાજ નીકળે છે, બરાબર. તો આપણે એક પોએમ રિસાઇટ કરીએ છીએ, બરાબર. તો આપણે એક પોએમ પ્રોનાઉન્સ કરીએ છીએ. આ તમારી બુકમાં ડિટેલમાં દીધેલું હશે. હવે આના પછી ક્વેશ્ચન નંબર 25 ઉપર જાય, બરાબર. તો ક્વેશ્ચન ઉપર, ક્વેશ્ચન નંબર 25, રીએરેન્જ ધ ફોલોઈંગ સેટ ઓફ વર્ડ્સ ઇન્ટુ મિનિંગફુલ સેન્ટેન્સ, બરાબર. તો સેન્ટેન્સ મિનિંગ, આ જે વર્ડ્સ છે એ કયા છે, ટીચર, સ્કૂલ, વર્ગડ, શી, એ, એસ, બરાબર. તો અહીંયા સ્કૂલ વર્કડ એઝ અ શી ટીચર, શી વર્કડ એઝ અ સ્કૂલ ટીચર, શી ટીચર વર્કડ એઝ અ સ્કૂલ, વર્ક શી એઝ અ સ્કૂલ ટીચર. તો અહીંયા જો આપણે કરેક્ટ સેન્ટેન્સની વાત કરીએ તો આમાં શું છે, ટીચર સ્કૂલ વર્કડ શી એઝ એસ, બરાબર. તો અહીંયા શું આવે, પહેલાં શી, બરાબર, શી વર્કડ, પછી એસ અ સ્કૂલ ટીચર. જો સ્કૂલ ટીચર છે, બરાબર, કોણ છે, તો કે પેલી બાઈ, બરાબર, જેનીએ સ્કૂલ ટીચરની જેમ કામ કર્યું છે. તો અહીંયા ઓપ્શન બી કરેક્ટ આન્સર છે, શી વર્કડ એઝ અ સ્કૂલ ટીચર. એના પછી અહીંયા ધ વર્ડ દેટ એક્સપ્રેસીસ અ સડન એન્ડ સ્ટ્રોંગ ફિલિંગ ઇઝ કોલ્ડ પંચ્યુએશન, ઇન્ટરજેક્શન, કન્જંક્શન કે એપોસ્ટ્રોફ, બરાબર. તો આ તમારી ઈડી બુકના જે સ્ટાર્ટિંગના ચેપ્ટર્સ છે, કદાચ મેં જૂનો સિલેબસ જોયું હોય તો આઈ એમ સોરી, પણ જૂના સિલેબસ પ્રમાણે આનો આન્સર છે ઇન્ટરજેક્શન, બરાબર. એ આપણે અચાનક ને મજબૂત ફિલિંગવાળી કોઈ વસ્તુ આપણે દર્શાવવી હોય તો આપણે ઇન્ટરજેક્શન વાપરીએ છીએ, બરાબર. વેન યુ ગ્રીટ હાયર ઓફિશિયલ્સ સચ એઝ ટીચર, ઇન્સ્ટ્રક્ટર ઓર સુપરવાઇઝર, યુ શુડ યુઝ, આપણે શું વાપરીએ છીએ, ગુડ મોર્નિંગ, હેલો, હે કે હાય. ફોર એક્ઝામ્પલ, હું તમારા ક્લાસમાં આવું છું, બરાબર, કે દીપક સર આવે છે કે દિવ્યેશ સર આવે છે, બરાબર, કા અલ્તાફ સર આવે છે, તો તમે શું કહો છો, હેલો સર કે હે સર, હાય સર, નહીં, તમે કહો છો ગુડ મોર્નિંગ સર, બરાબર. એ એક ફોર્મલ વે છે પ્રેઝન્ટ કરવાનો, એક ગ્રીટ કરવાનો, સોરી, પ્રેઝન્ટ નહીં, ગ્રીટ કરવાનો. એના પછી ક્વેશ્ચન નંબર 28, વિચ ઇઝ અ સાયલન્ટ લેટર ઇન ધ વર્ડ આન્સર, બરાબર. હવે આન્સરમાં
જી સાયલન્ટ લેટર છે એ કયો છે? એટલે સાયલન્ટ લેટર ફોર એક્ઝામ્પલ, સાયલન્ટ લેટર એટલે જે આપણે બોલીએ ને ત્યારે એ જે વર્ડ છે એનો અસ્તિત્વ નથી રહેતો, કાં તો એ દબાઈ જાય છે, બરાબર? તો એ છે, તો એ કી છે? ANSWER, આન્સર, બરાબર? જો આન AN બરાબર, સર SER આવી જાય સીધો, W ખવાઈ જાય છે કાં તો સાયલન્ટ થઈ જાય છે, તો એ આન્સર છે, બરાબર? એ સાયલન્ટ લેટર છે આન્સરનો. પછી વિચ વન ઇઝ અ ડૂઝ ઓફ ડિસ્કશન એટિક્યુએટ્સ? તો સોરી, વિચ વન ઇઝ અ ડૂઝ ઓફ ડિસ્કશન એટિક્યુએટ્સ? લૂઝ યોર ટેમ્પર, લિસન ટુ અધર્સ, ટોક અબાઉટ ઇરરિલેવન્ટ ડિટેલ્સ, યુઝ ઇમ્પોલાઇટ ઓર રૂડ લેંગ્વેજ. તો જ્યારે તમે કોઈ ડિસ્કશન કરતા હોય ફોર્મલી, બરાબર, તો ત્યારે આ જે ચાર વસ્તુ છે એમાંથી તમે કંઈ ફોલો કરો. પહેલાં તો તમને ગુસ્સો આવે છે એ, પછી તમે ખરાબ ડિટેલ્સની વાત કરો છો એ, કે પછી તમે ખરાબ ભાષા ઉપયોગ કરો. નહીં, તમે શું છે, તમારો ઓપિનિયન તો આપો છો, તમે પણ તમે બધાનું સાંભળો છો, તો આમાં શું આવે? લિસન ટુ અધર્સ. વિચ વન ઇઝ અ ડોન્ટ ઓફ ડિસ્કશન એટિક્વિટ? તો ડિસ્કશન એટિક્વિટ એટલે શું ખબર? કે આપણે પાંચ છ જણા ભેગા થઈને ડિસ્કસ કરતા હોય એને કહેવાય ડિસ્કશન શું કે એટિક્વિટ, બરાબર? ડિસ્કશન એટિક્વિટ. તો આનો જે 30મો ક્વેશ્ચન છે એ છે કે આમાંથી કઈ આપણે આમાંથી ચાર ઓપ્શનમાંથી કઈ વસ્તુ નહીં કરવાની, બરાબર? બી ઓપન માઇન્ડેડ, યુઝ મોડરેટ ટોન, લિસન ટુ અધર્સ, કે આર્ગ્યુ અનનેસેસરી. એમને આપણે ખોટી દલીલ નહીં કરવાની, બરાબર? આપણે ઓપન માઇન્ડેડ હોવાનું, બીજાને બી ઓપ્શન ઓપિનિયન્સ હોય એના પછી આપણે નોર્મલ વોઇસમાં વાત કરવાની, બરાબર? કે આપણે કોઈને રૂડ કે ખરાબ ભાષા ઇસ્તેમાલ નથી કરતા, બરાબર? પછી બીજાને બી સાંભળવાનું, એ આપણે ડિસ્કસ કર્યું. ને છેલ્લું ઓપ્શન છે આર્ગ્યુ અનનેસેસરી, ખોટી દલીલ નહીં કરવાની જ્યારે આપણે ગ્રુપ ડિસ્કશન કરતા હોય, કાં તો ડિસ્કશન એટિક્વિટ કરતા હોય ત્યારે, બરાબર? તો અહીંયા આનો આન્સર છે ઓપ્શન ડી. એના પછી આવે છે 31મો ક્વેશ્ચન, વિચ વન ઇઝ અ બ્રેઇન ઓફ કોમ્પ્યુટર? બરાબર, આમાંથી કોમ્પ્યુટરનો બ્રેઇન કયો છે? કીબોર્ડ, મોનિટર, હાર્ડ ડિસ્ક કે સીપીયુ? તો જુઓ, આમાં જે કીબોર્ડ છે એ તો આપણે આપણે લેટર્સને એરેન્જ કરવા માટે ઉપયોગ કરીએ છીએ, બરાબર? આઈ લાઈક ધીસ, આઈ લાઈક દેટ, એ બધે. મોનિટર શું છે? એ ડિસ્પ્લે માટે ઉપયોગ થાય છે. હાર્ડ ડિસ્ક શું છે? એ કેપેસિટી બતાવે છે, બરાબર? તો કોમ્પ્યુટરનું બ્રેઇન કયું છે? તો કે સીપીયુ, બરાબર? સીપીયુ કાં તો મધરબોર્ડ. એના પછી આવે વિચ વન ઇઝ અ કાર્ડિનલ નંબર? બરાબર, કાર્ડિનલ નંબર એટલે શું? કે જે રોમન લેટર્સમાં નથી આવતો, તો એ છે 10. આ આપણે 5, 7 ને 9, 11 છે એ બધા કાર્ડિનલ લેટર્સમાં નથી આવતા, કાં તો કાર્ડિનલ નંબરમાં નહીં રોમન નંબર્સમાં આવે. કાર્ડિનલ લેટર 10 છે. વિચ વન ઇઝ અ કાર્ડિનલ નંબર? બરાબર, આમાંથી કયો નંબર કાર્ડિનલ નંબર છે? તો કે ઓપ્શન ડી, બરાબર. 1 to 9 કાર્ડિનલ નંબર છે, બરાબર? ને એમાં આપણે જેટલા બી ડિજિટ્સ જોઈન કરીએ એ બધા કાર્ડિનલ નંબરમાં આવે છે. હવે એના પછી વિચ વન ઇઝ અ કાર્ડિનલ નંબર? તો આમાં બી 1 આવે છે, બરાબર? 1 ઇઝ અ કાર્ડિનલ, પેલું 10th, 1st, 4 એ બધું ના આવે. પછી વિચ વન ઇઝ અ કાર્ડિનલ નંબર, બરાબર? તો અહીંયા 1, પછી 5th, 8th, 2nd, મેં તમને પહેલાં જ કીધેલું. જો અહીંયા ઇનડાયરેક્ટલી પૂછેલો 10th ને 1st, અહીંયા ડાયરેક્ટલી પૂછેલો કે 1, 5th, 8th, 2nd. ના, આમાં 1 એ કાર્ડિનલ નંબર છે, બરાબર? એના પછી વિચ વન ઇઝ એન એક્સક્લેમેટરી સેન્ટેન્સ? બરાબર, આપણે કયા સેન્ટેન્સમાં આપણે એક્સક્લેમેશન લગાવીએ છીએ? એક્સક્લેમેશન એટલે શું? કે ઉલટો આય, બરાબર? આપણે ઉલટો આય આ ચાર સેન્ટેન્સમાંથી કઈ સેન્ટેન્સમાં લગાવ્યો છે? તો એ છે વોટ અ બ્યુટિફુલ હાઉસ ઇટ ઇઝ. તો અહીંયા જે એક્સક્લેમેશન માર્ક છે એને કહેવાય એક્સક્લેમેશન માર્ક, બરાબર? ને જે સેન્ટેન્સમાં એક્સક્લેમેશન માર્ક હોય એને કહેવાય એક્સક્લેમેશન સેન્ટેન્સ, બરાબર? બીજા બધે
ક્વેશ્ચન માર્ક કે કાં તો અંડરસ્કોર લગાવેલો છે. પછી વિચ વન ઇઝ ઇન એક્ટિવ વોઇસ, બરાબર. રામ હેઝ પાસ્ડ ધ એક્ઝામ, ધ બોલ વોઝ કોટ બાય હિમ, ધ બુક વોઝ બીંગ રેડ બાય હર, વી વેર ડ્રીવન હોમ બાય ડેડ, બરાબર. તો આ બધામાંથી એક્ટિવ વોઇસ કયો છે તમને ખબર હશે, પાસિવ વોઇસ અને એક્ટિવ વોઇસ. તો પાસિવ વોઇસમાં શું છે, આ ધ બોલ વોઝ કોટ બાય હિમ, બરાબર, એ પાસિવ છે. પણ જ્યારે આપણે એક્ટિવ વોઇસની વાત કરીએ ત્યારે આપણે મેક્ઝિમમ ડિટેલ નાખીએ છીએ. તો અહીંયા રામ હેઝ પાસ્ડ ધ એક્ઝામ, જી છે એક્ટિવ વોઇસ, બરાબર. હવે આના પછી ક્વેશ્ચન નંબર 38, વિચ વન ઇઝ ઇન પાસિવ વોઇસ. જો અહીંયા આવ્યો વિચ વન ઇઝ ઇન પાસિવ વોઇસ, તો અહીંયા મોહન ઇઝ પેઇન્ટિંગ અ હાઉસ, બરાબર, શી વોઝ રીડિંગ અ બુક, એ બધા એક્ટિવ વોઇસમાં આવે છે, બરાબર. આઈ હેવ સીન ધેટ મૂવી. હવે અહીંયા પાસિવ વોઇસમાં કયું બાકી રહ્યું, હર બર્થડે વોઝ સેલિબ્રેટેડ બાય અસ, બરાબર. હવે આના પછી વિચ વન ઇઝ નોટ અ કન્જંક્શન, બરાબર. તો કન્જંક્શનમાં, અટલે કન્જંક્શન એટલે શું ખબર છે, જ્યારે આપણે આમાં જે એન્ડ, ઓર, બટ, બરાબર, એ બન જાય કન્જંક્શનમાં આવે, પર ઓન કન્જંક્શનમાં નથી આવતો. કન્જંક્શન એટલે મોસ્ટલી એવા વર્ડ્સ કે જે બે સેન્ટેન્સને જોડતા હોય. ફોર એક્ઝામ્પલ, આઈ એમ ગોઈંગ ધેર, બરાબર, યુ આર કમિંગ હિયર, બરાબર. તો આ બે સેન્ટેન્સ છે, આઈ એમ ગોઈંગ ધેર એન્ડ યુ આર કમિંગ હિયર, બરાબર. આઈ હેવ જમ્પ ધ બિલ્ડિંગ એન્ડ યુ હેવ યુઝ ધ લિફ્ટ, બરાબર. તો એ બધા કન્જંક્શનમાં આવે છે. તો અહીંયા જે આન્સર છે એ છે ઓન, એ કન્જંક્શનમાં નથી આવતો. પછી ક્વેશ્ચન નંબર 40, વિચ વન ઇઝ નોટ અ બેનિફિટ ઓફ ધ રોલ પ્લેઇંગ, બરાબર. વિચ વન ઇઝ નોટ અ બેનિફિટ ઓફ ધ રોલ પ્લેઇંગ. તો વિચ વન ઇઝ નોટ અ બેનિફિટ ઓફ ધ રોલ પ્લેઇંગ, હા, બિલ્ડ કોન્ફિડન્સ, ડેવલપ્સ લિસનિંગ સ્કિલ, ડેવલપ્સ ક્રિએટિવ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ, ને ડેવલપ્સ બોર્ડમ, બરાબર. હવે આ ચાર, જ્યારે આપણે રોલ પ્લેઇંગ કરતા હોય સ્કિટમાં, તો એમાં આ ચાર વસ્તુમાંથી કઈ વસ્તુ લાગુ નથી પડતી, તો એ છે ડેવલપ્સ બોર્ડમ, બરાબર. જ્યારે ફોર એક્ઝામ્પલ કાં તો સ્કિટ, કાં તો બે જણ વાત કરતા હોય, તો આપણે શું છે એકબીજા જોડે વાત ઇન્ટરેક્ટ કરીએ, બરાબર, ક્લાસમાં એ ડિસ્કશન થાય, તો તમને એવું થાય કે આગળ એવે એના વિશે આપણે શીખીએ, બરાબર. કાં તો પછી કોઈ બી સ્કિટ ચાલતી હોય તો એમાં કોઈ બોર ન થાય, સિવાય કે એ સ્કિટ બોરિંગ હોય તો. પણ મોસ્ટલી આમાં શું છે, તમે આમાં રોલ પ્લેઇંગ દીધેલું છે તો મોસ્ટલી એ સ્કિટનો જ આપણે કહેતા હશે, કાં તો પછી બે જણ વાત કરતા હોય એ તમે સાંભળતા હોય, બરાબર. તો આમાં થોડો મને ડાઉટ છે, પણ આનો આન્સર છે, આનો આન્સર શું છે, ડેવલપ્સ બોર્ડમ, એ આપણે લાગુ નથી પડતું જ્યારે રોલ પ્લેઇંગ કરતા હોય એ વખતે, બરાબર. પછી વિચ વન ઇઝ નોટ અ વોવલ, બરાબર. આમાં ચારમાંથી વોવલ કયો નથી. હવે વોવલમાં કયા આવે, એ ઈ આઈ ઓ યુ, બરાબર. હવે આમાં કયો છે, એ છે, ઈ વોવલ છે, ઈ એ વોવલ છે, એ ઈ આઈ, ઈ એ વોવલ છે, ઓ છે નહીં, એ ઈ આઈ ઓ યુ, બરાબર. યુ બી દીધેલો નથી, તો કયો બચ્યો, તો કે એફ ઓપ્શન, બરાબર. એના પછી વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇઝ અ ગુડ ઓફિસ એટિક્વેટ, વન શુડ ડ્રેસ ફોર્મલી, વન શુડ નોટ બી પંચ્યુઅલ ટુ વર્ક, વન શુડ હેવ ફેન્સી મોબાઈલ રિંગટોન, ને વન શુડ લેટર વન્સ વર્ક પ્લેસ, બરાબર. આ ચાર ઓપ્શનમાંથી કયું ઓપ્શન આપણે જો ઓફિસમાં ફોર્મલી જાય છે, તો આ ચારમાંથી કયું આપણે ફોલો કરવાનું રહીએ, તો કે વન શુડ ડ્રેસ ફોર્મલી, બરાબર. બીજા જે ચાર ઓપ્શન, ત્રણ ઓપ્શન છે કે ટાઈમસર નહીં આવવાનું, પછી ફેન્સી મોબાઈલ રિંગટોન, કોઈ ગીત રાખી દેવાનું, બરાબર, કાં તો પછી જગ્યાને ખરાબ કરવાની, એ બધું લાગુ નથી પડતો. એના પછી છેલ્લો ક્વેશ્ચન કે વર્ડ દેટ ઇઝ પ્રોનાઉન્સ ધ સેમ એઝ અનધર વર્ડ બટ ડિફર્સ ઇન મીનિંગ ઇઝ કોલ્ડ હોમોફોન, હોમોગ્રાફ, ડિફથોન કે સિલેબલ, બરાબર. તો આમાં હોમોફોન આવે છે આન્સર, બરાબર. તો આજે તમારો
પહેલો આપણે શું કહેવાય વિડીયો છે, ઈએસ સબ્જેક્ટ લખતો, હું આવા બધા એમસીક્યુ સોલ્વ તમને કરાવીશ. આજનો અહીંયા આપણે મોડ્યુલ 1 કમ્પ્લીટ કરીએ છે. થેન્ક યુ. આશા કરું તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક બટન પર લાઇક કરી દેજો. જો તમારા દોસ્તયાર હોય તેના જોડે તેને શેર કરજો, અને કોઈ અસમજણ યા ડિફિકલ્ટી હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. અને જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, અને વિડીયોને જલ્દી મેળવવા માટે બેલ આઇકોન પર પ્રેસ કરી. અને જો તમારે વિડીયોને જલ્દી મેળવવું હોય તો તે માટે તમે ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો, જેથી વિડીયો તમારે જલ્દીથી તમારે નોટિફિકેશન થ્રુ મળી રહે. આ વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.